તો બેસણા દેવરાસણ કેનાલ પાસે બીજાપુર તાલુકાના ભીમપુરા ગામના અતુલ રાવળની હત્યા કરેલી હાલતમાં લાશ પડી હોવાની માહિતી મળતા બેસણા તાલુકા પોલીસને મળી હતી બાબત, જેમાં સમગ્ર મામલે બેસણા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચતા જાણવા મળ્યું કે પત્નીએ જ પોતાના પતિની હત્યા કરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામ આવ્યું છે. પતિની હત્યા કર્યા બાદ કાયદાના સંઘર્ષમાં આવતી આ બાળકી નંદાસણ પોલીસ મથકે પહોંચી પોતાના પતિની હત્યા કરી હોવાનું કબૂલાત કરી ઘટનાની ગંભીરતાને લઈ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ જેપી સોલંકી પૂછતાછ કરતા આ બાળકી પોતાના પતિની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ રટણ કર્યું હતું. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લગ્નના 5 દિવસ પહેલા મૃતકની પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારબાદ પરિવારના સમજાવટ બાદ અતુલ રાવળ સાથે લગ્ન કરાવ્યા, પરંતુ પહેલેથી જ આરોપી જયસિંહ ઠાકોરની સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે મૃતક અતુલ રાવળ સાથે પત્નીને બનતું ન હતું, જેને લઈને આજે એક યુવક અને પરિવારને પોતાનો એક દીકરો ગુમાવવાનો વારો આવ્યો છે. આ મુદ્દે સંવાદદાતા કિશોર ગુપ્તા જોડાઈ ચુક્યા છે ફોન લાઈન પર. કિશોર, બેસણામાં પતિ પત્ની અને વહુનો ઝોકાવનારી જે ઘટના છે તેમાં અપડેટ સામે આવે છે, શું બધું વિગત? મહેસાણાના જીવરાસણ કેનાલ પાસે વિજાપુર તાલુકાના ભીમપુરા ગામના અતુલ રાવળની હત્યાની હકીકત એવી છે કે તેની પત્ની જ અત્યારે નીકળી અને જેને હત્યા કર્યા બાદ નંદાસણ પોલીસ ચોકી પહોંચી અને પોતાની ખૂન કર્યા હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસને વધુ શંકા જતા પોલીસે વધુ પૂછપરછ કરી તો જયારે તેનો પ્રેમી જેનો અત્યારે સાથે મળી હત્યા કરી હતી. જી કિશોર, પ્રેમી સાથે રહી અને તેને પત્નીનું પતિને જે ખૂન કર્યું છે તે બા આગળ કઈ તપાસ થઈ રહી છે? એ બાબતની પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. અને પત્નીને પતિ પહેલા પણ લગ્ન પહેલા ભાગી ગઈ હતી, બરાબર, અને પતિને પત્ની ગમતો ન હતો જેવી હકીકત સામે આવી છે. અચ્છા, એટલે જે પતિ સાથે જેમને પરણાવવામાં આવ્યો હતો અને પ્રેમી સાથે રહી અને પોતાના જ પતિની હત્યા કરી છે, એટલે કે જે પરાણે કરાવવામાં આવ્યું હતું આ પ્રકરણે તેના હિસાબે તેને આ પગલું ભર્યું. હા જી જી કિશોરને સમગ્ર વિગત આપવા બદલ આભાર. પતિ પત્ની અને બોના કિસ્સામાં પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતારી દીધો આ સમગ્ર ઘટના સામે આવી છે. પોલીસ સમક્ષ રટણ કરી રહી હતી અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લગ્નના 5 દિવસ પહેલા મૃતકની પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ત્યારે પત્નીના જે ઘરના છે પરિવારે બળજબરી સાથે સમજાવટ પૂર્વક તેની સાથે લગ્ન કર્યા, પરંતુ તેનાથી રહાયું નહીં અને આ સમગ્ર બાબત સામે આવી અને તેણે પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો. આ બંને વચ્ચેની કંકાસમાં ક્યાંક પરિવારે પોતાનો દીકરો ખોયો છે, જેમાં પ્રેમ સંબંધમાં પૂજાયો પરિવારનો દીપક, મહિલાએ પ્રેમી સાથે બળી અને પતિની હત્યા કરી, આ સમગ્ર બાબત સામે આવતા ચકચાર બચી છે. ગઈ તારીખ 1/10/24 રોજ 108 તરફથી એક વર્ધી આવેલી કે દેવરાસણ ગામના નજીકમાં કેનાલ રોડ છે ત્યાં આગળ એક ડેડ બોડી પડેલ છે, જે આધારે અમો તાત્કાલિક પોલીસની ટીમ ત્યાં આગળ પહોંચી જઈ તપાસ કરતા યુવક અતુલકુમાર રમેશભાઈ રાવળ ભીમપુરા વિજાપુર તાલુકાના વ્યક્તિનું મૃત્યુ થયેલ હોય, જે આધારે ફરિયાદી શ્રી તેઓના સગા સંબંધીને ત્યાં આગળ બોલાવતા ફરિયાદી શ્રી ભરતભાઈ સુખાભાઈ રાવળની 302 મર્ડરની ફરિયાદ લીધેલી. ત્યારબાદ જે મૃતકની પત્ની હતી એ બંને સાથે હોય, મૃતકની પત્ની નંદાસન પોસ્ટે સ્વકુશી પોસ્ટે હાજર થયેલી હોય, પોતે આ બાબતે ગુનાની કબૂલાત કરતા હોય કે આ ગુનો મેં કરેલ છે અને આ મર્ડર અમોએ કરેલ છે. ત્યારબાદ ગુનાની તપાસ કરતા યુવતીની જે કાયદામાં સંઘર્ષમાં આવતી જે બાળકી હતી એની ઉંમર 17 વર્ષ 7 મહિના છે, જેની પૂછપરછ કરતા તેઓ આ બાબતની પોતે કબૂલાત કરતા હોય, પરંતુ સર્વેલન્સ અથવા સીસીટીવી ફૂટેજના આધારે માહિતી મળેલ કે ભાઈ આ જે કાયદામાં સંઘર્ષમાં આવતી બાળક છે તેને અગાઉ એક યુવક સાથે પ્રેમ સંબંધ હોય, જે યુવકની પણ તપાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે ખબર પડી કે આ જે હત્યા થયેલી તેમાં કાયદામાં સંઘર્ષમાં આવતી બાળકી તથા તેના સાથેના જયેશજી જે ચાંદડના રહેવાસી હોય તે પણ આ મર્ડરમાં સામેલ હતા, જે આધારે બંને જે સંઘર્ષમાં આવતા બાળકને ડિટેન કરેલ છે તથા જે જયેશજી છે ચાંદડાના તેઓને અટક કરેલ છે ગુનાના કારણે. આ 6 મહિના પહેલાં આ જે ભોગ આ જે વિશ્વ કાયદાના સંઘર્ષમાં આવતી બાળકી છે તેમના મેરેજ થયેલા તેના 5-1 દિવસ પહેલાં જ આ ભાગી ગયેલા હતા જે તે સમયે, એટલે ત્યારથી પણ આ બંને સાથેના પ્રેમ સંબંધ હોય. ત્યારબાદ
તે જે સંઘર્ષ કાયદાના સંઘર્ષમાંથી બાળકીએ જે એને ફોન કરીને જણાવેલું કે અમે પાલોબદર દર્શન કરવા માટે આવવાના છીએ, જે આધારે તે જયેશજી એ પણ પાલોદર મુકામે જોગણી માતાના મંદિરે આવેલો હોય અને બંને એકબીજાને જોઈ ગયેલા હોય એના પતિ, તો ત્યાં આગળ થોડીક બોલાચાલી થતાં તેઓએ કહેલ કે ચલો આપણે કોઈ ખાનગી જગ્યાએ શાંતવાળી જગ્યાએ ત્યાં આગળ મુલાકાત કરી વાતચીત કરીશું. ત્યાં આગળ જઈ અને બોલાચાલી થતી ત્યાં આગળ અને તે સમય દરમિયાન